ओम शांति। अजय अपनो जे रूहानी रसोई नो सेशन छे एमां बधानु खूब खूब स्वागत छे। मने एवुं लागे छे आजे सवार थी जाने के मारो परिवार बधो मारा घरे आवाना छे। एटलुं बधुं उमंग उत्साह सवार सवार थी छे मारामां के ઝૂમ માં તો આવે છે પણ મારા ઘરમાં જ આવે છે આજે, એટલું બધું મને ખુશી છે. ઓકે, તો આજે આપણે દિવાળી સ્પેશિયલ છે, રાઈટ? દિવાળી આવે એટલે નેચરલી જ આપણને એવું થઈ જાય કે કેવી કેવી મીઠાઈઓ બનાવશું, કારણ કે દિવાળીમાં જ આપણે આપણો મુખ્ય તહેવાર છે. અને ગુજરાતીઓમાં તો ખાસ, કારણ કે નવું વર્ષ પણ ગુજરાતી કેલેન્ડરનું હમણાં જ શરૂ થવાનું છે. બીજું તો એકબીજાને મળવાનું, મીઠાઈઓ ખવડાવવાનું અને સાથે નમકીન પણ ખવડાવતા હોઈએ આપણે. બધું જ તો આપણા આટલા નાના એમાં શક્ય ના બને, પણ આજે હું અમુક એવી રેસીપી બતાવીશ, એમાંથી એક થોડીક લોંગ છે જે મોહન થાળ છે. તો એ મેં થોડુંક તૈયારી કરીને રાખી છે, પછી જેમ થશે એમ આપણે આગળ કરતા જશું અને એક પછી એક આઈટમ બધી કરીશું. તો ચલો સૌથી પહેલા આપણે બનાવશું એકદમ સહેલામાં સહેલી, 10 મિનિટની અંદર બની જાય એવી રેસીપી છે, કાજુ કતરી. પહેલા એ બનાવીએ અને પછીથી આપણે બનાવશું બીજી આઈટમ. તો વેલકમ ટુ માય કિચન, શિવ બાબાનું કિચન. અને બાબાના ભંડારામાંથી આવેલી આ બધી સામગ્રીઓ આપણે બનાવીને એમાંથી બ્રહ્મા ભોજન બનાવશું. અને જેટલાય બનાવ્યું હોય તો એ, નહીં બનાવ્યું હોય તો મનસાથી આપણે ભોગ મેડિટેશન કરશું અંતમાં. કાજુ કતરીના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દો. કાજુનો પાવડર છે, અને કાજુનો પાવડર જે માપથી લીધો હોય એનાથી 1/4 માપમાં આપણે શુગર લેવાની છે. આ શુગર છે કે કાજુમાં પોતાની સ્વીટનેસ હોય એટલે એમાં બહુ શુગર ના જોઈએ. અને આ મેં થોડું એક્સ્ટ્રા રાખ્યું છે કે કદાચ જો ઢીલું લાગે તો એડ કરવાની જરૂર પડે લાસ્ટમાં. તો ચાસણી બનાવવા માટે પાણી, એમાં થોડું આપણે ફ્લેવર માટે ગુલાબનો અર્ક નાખીશું અને ડેકોરેશન માટે રોઝ પેટલ્સ. તો કાજુ કતરીમાં શુગર આમ ખાલી પલળી જાય ને એટલું જ પાણી નાખવાનું છે, બહુ બધું પાણી નાખવાનું જરૂર નથી, કારણ કે એમાં ચાસણીને આપણે પકાવવાની નથી, કંઈ જ નથી કરવાનું. બધી શુગર જ્યારે મેલ્ટ થઈ જશે પછીથી આપણે, તો આ રીતે ખાલી ફક્ત શુગર પલળી જાય એટલું જ મેં પાણી લીધું છે અને હવે એને આપણે મેલ્ટ કરીશું. બહુ કઈ હલાવવાની બી, એટલી હલાવ હલાવ કરવાની પણ જરૂર નથી હોતી. ધ્યાન માત્ર એટલું જ રાખવાનું કે બહુ કડક ના થઈ જાય ઓવરકુક થઈને, સો એની ઉપર નજર હંમેશા રાખ્યા કરવાની. આપણું માપ ખૂબ ઓછું છે એટલે તરત જ બધું મેલ થઈ થવા લાગ્યું છે હવે. અને જ્યારે જો જે કોઈ પણ સાથે બનાવે છે તો જોવાનું કે શુગર જ્યારે ઓગળી ના હોય ને ત્યારે આ જે આખું મિક્સચર છે ને એ દૂધિયા જેવું લાગે, પણ જે મોમેન્ટે શુગર ઓગળી જશે ને આખું એકદમ ક્લિયર થઈ જશે, પારદર્શક થઈ જશે. હવે હું ગેસને થોડો સ્લો કરી દઉં છું જેથી કરીને ઓવરકુક ના થઈ જાય. હવે જો આપને દેખાય છે કે એકદમ અચાનક જ 1 સેકન્ડમાં પારદર્શક ચાસણી થઈ ગઈ, એટલે હવે આ આપણું રેડી થઈ ગયું.
અને વધારે કઈ એક તાર બે તાર કશું જ કરવાની જરૂર નથી કાજુ કતરી માટે. અને ધીરે ધીરે આ કાજુનો જે પાવડર આપણે કરીને રાખ્યો છે એને એમાં મિક્સ કરી દઈશું, અને સાથે જ જે ચાસણીનું જે ભાગ હતું ને એમાં આપણે થોડું ગુલાબનો અર્ક આપણે નાખી દીધો. એકદમ બે ચાર ટીપા જ જોઈએ, વધારે ના જોઈએ. સો હવે આને બરાબર આપણે મિક્સ કરી દઈશું. એવું લાગે કદાચ કે આ તો બધું મિક્સ નહીં થાય, કોરું કોરું છે, પણ જરાય ચિંતા નહીં કરવાની, એકદમ સરસ બધું મિક્સ થઈ જશે. અને જેમ ઠંડુ થશે ને એમ પછી આ જે ડો થઈ ગયો કાજુ કતરી માટેનો એ પણ થોડું થીક થઈ જશે. તો મને લાગે છે કે આ એકદમ પરફેક્ટ થઈ ગયો છે. એને હું આવી રીતે સિલિકોન સ્પેચ્યુલા હોય ને તો આપણા હાથ જેવું જ કામ કરે એ, તો આપણે ગરમ ગરમ આ જે ડો છે એને અડવાની જરૂર ના પડે. હવે આમાં ઓપ્શન છે કે આપણે આને જો વીગન જ રાખવું હોય તો આપણા હાથ થોડાક ઓઇલી કરવાની જરૂર પડે, અને ઘી ને બધું ડેરી ખાતા હોય તો પછી કઈ વાંધો નહીં, આપણે રેગ્યુલર ઘી પણ લઈ શકાય છે, અથવા તો કોઈ પણ આપણું કુકિંગ ઓઇલ હોય એ પણ લઈ શકાય. તો હું આને માટે મારું જે કુકિંગ ઓઇલ છે એનું એક કે બે જ ડ્રોપ માન લીધા, અને મારા આખા હાથ ઓઇલી કરીને પછી અને સરસ રીતે તમે જોઈ શકો છો કે મને ગરમ બી નથી લાગી રહ્યું, કારણ કે એ એટલું બધું ગરમ હતું જ નહીં. એ બહુ ઇઝી ટુ હેન્ડલ અને ખૂબ જ જલ્દી બની જાય એવી મીઠાઈ છે. આને આપણે પછીથી રોલ કરવાની છે. તો પછી જે જેના બોર્ડ ઉપર કે આપણું જે પાટલી હોય એના ઉપર આપણે જ્યારે રોલ કરવાનો હોય તો એને પણ થોડું ગ્રીઝી કરી લેવું જોઈએ, જેથી કરીને એ સરસ નોનસ્ટિક સરફેસ બની જાય. તો હવે આપણે એને બરાબર બે હાથની વચ્ચે થોડુંક મસળીને હવે અને આપણે ધીરે ધીરે બહુ ભારથી નથી વણવાનું, અને આમ જે બી બોર્ડ હોય કે પાટલી હોય એને રાઉન્ડ ફેરવતા ફેરવતા સરસ આપણી જે ડિઝાયર્ડ થિકનેસ હોય ને, જેટલી જાડી બનાવી હોય કાજુ કતરી એટલું એને ચાડુ રાખવાનું. સો રૂપાલીબેને ઇન્ટ્રોડક્શન આપ્યું કે ડોક્ટર અને શેફ બંને છે, તો પછી હું આને બહુ જાડી નહીં રાખું, કારણ કે પાતળી હોય તો આપણે સંતોષથી એક પીસ ખાવ હોય તો ખાઈ શકીએ, કારણ કે એમાં પછી મટીરિયલ બી ઓછું આવે અને કેલરીઝ બી ઓછી આવે, તો આપણે આરામથી ખાઈ શકીએ ગિલ્ટી ફીલ કર્યા વગર. સો આ રેડી થઈ ગયું છે હવે, અને બને ને ત્યાં સુધી આવું થોડું મોટું વણવાનું, ને વધારે ક્વોન્ટિટી હોય તો આપણે આનાથી પણ મોટું બનાવી શકીએ, તો પછી જે ડાયમંડ શેપના કટ કરવાના હોય ને એ આપણે બહુ સરસ રીતે કરી શકીએ. નાનું નાનું રાઉન્ડ બનાવીએ તો પછી ડાયમંડ બહુ ના બને. સો હવે કટિંગ માટે પણ હું એક ટીપ આપું કે કટિંગ આપણે નાઇફથી કરીએ ને એના કરતા આવું જે સિલિકોનનું સ્પેચ્યુલા હોય એનાથી બહુ સરસ રીતે કપાય છે, અને એને વસ્તુ ચોંટે પણ નહીં. સો આપણે બને એટલા વધારે ડાયમંડ કરવા હોય એટલે આ સાઈડનું એકદમ પતલું જરા કાઢી કાઢીએ આપણે, અને હું મને નાના નાના પીસ બનાવવા છે એટલે હું એને આવી રીતે લગભગ હાફ હાફ ઇંચ જેટલી લાઇન્સ કરીશ. ઓલરાઈટ, ડાયગોનલ
કરવું હોય, આપણે ડાયમંડ પીસ કરવા હોય ને, તો હવે આપણે એને ડાયગોનલ કાપવું પડશે. એટલે કે આ જે એક એક લાઈનનો એન્ડ હોય ને, ત્યાંથી ચાલુ કરવાનું અને કટ કરી લઈએ. પછી બીજી લાઈન, જ્યારે ડાયમંડની વાત આવે એટલે આપણું જ્ઞાન તો તરત જ યાદ આવી જાય, રાઈટ? જ્યારે બાબા આપણને કહે છે, અથવા તો આપણી ફીલ હોય છે કે આપણું જીવન જે છે જ્ઞાન આપીને આપણને હીરા જેવું જીવન આપ્યું છે, રાઈટ? તો જેઓ કેટલા સુંદર ડાયમંડ શેપના પીસીસ પડી ગયા છે, તો હમણાં આપણે એને ઉપાડીશું નહીં, સહેજવાર રહેવા દઈએ અને પછી એને ઉપાડીને સરસ ડેકોરેટ કરીશું. તો આ આપણું એક તો રેસીપી ફિનિશ.